પાવન પ્રજ્ઞાપુરાણમાં જઈએ એના પહેલા ગુરુદેવ તમારે જય જય હો, 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 સદગુરુ તમારે જય જય હો, સદગુરુ તમારી જય જય હો, પ્રજ્ઞાપુરાણ તમારી જય જય હો, પ્રજ્ઞાપુરાણ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, બ્રહ્મ સ્વરૂપા તમારી જય જય હો, વિષ્ણુ સ્વરૂપા તમારી જય જય હો, શિવ સ્વરૂપા તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, ગુરુદેવ તમારી જય જય હો, વ્યક્તિ નિર્માણ કરતાની બોલો જય જય હો, વ્યક્તિ નિર્માણ કરતાની બોલો જય જય હો, સમાજ નિર્માણ કરતાની બોલો જય જય હો, સમાજ નિર્માણ કરતાની બોલો જય જય હો, યુગ નિર્માણ કરતાની બોલો જય જય હો, યોગ નિર્માણ કરતાની બોલો જય જય હો, વિચાર ક્રાંતિ કરતાની બોલો જય જય હો, વિચાર ક્રાંતિ કરતાની બોલો જય જય હો, સદગુરુ તમારી જય જય હો, સદગુરુ તમારી જય જય હો, સૂર્ય સ્વરૂપા તમારી જય જય હો, સૂર્ય સ્વરૂપા તમારી જય જય હો, જ્ઞાન સ્વરૂપા તમારી જય જય હો, જ્ઞાન સ્વરૂપા તમારી જય જય હો, સર્વદેવ રૂપા તમારી જય જય હો, સર્વદેવ રૂપા તમારી જય જય હો, જ્ઞાન સ્વરૂપા તમારી જય જય હો, સત્ય સ્વરૂપા તમારી જય જય હો, આનંદ સ્વરૂપા તમારી જય જય હો, બોલી સદગુરુ ભગવાન કી જય, સત્યનારાયણ ભગવાન કી જય, પ્રજ્ઞાપુરાણ કી જય, સત્ય સનાતન ધર્મ કી જય, માતા પિતા ભગવાન કી જય. પાવન પ્રજ્ઞાપુરાણમાં અદ્ભુત ગૃહસ્થ જીવન પ્રકરણની વાતોમાં ખૂબ સુંદર દ્રષ્ટાંતો દ્વારા આપણા પારિવારિક ગૃહસ્થાશ્રમ જીવનના તેમજ સમાજના તમામ પ્રોબ્લેમો દૂર થાય એવી સુંદર વાતો દ્રષ્ટાંતો દ્વારા ગુરુદેવ બતાવતા કહે છે. ભગવતી ચરણ વોરાનું મૃત્યુ બોમ્બ બનાવતી વખતે લાહોરમાં થયું. એમણે પોતાની પત્નીને ભણાવીને પ્રાધ્યાપિકા બનાવ્યા હતા અને બંનેએ પ્રતિજ્ઞા કરી હતી કે જે પણ પાછળ જીવતું રહેશે તે ક્રાંતિકારી દળનું કામ કરશે. વોરાજીની ધર્મપત્ની દુર્ગાદેવીએ પોતાની ફરજ ખૂબ સારી રીતે અદા કરી છે. ક્રાંતિકારીઓ એમના ઘરે આશ્રય મેળવતા અને સૂચનાઓ તથા શસ્ત્રોનું કેન્દ્ર તેમનું ઘર હતું. નારી હોવા છતાં પણ એમનામાં પુરુષ કરતાં પણ વધારે સાહસ અને સૂઝબૂઝ હતા. એટલા માટે કીધું, નારી તું નારાયણી, નારી તું મહાન, નારી તારી ગૌરવ ગાથા ગાય વેદ પુરાણ. જરૂર પડે સ્ત્રીએ પતિ માટે શિક્ષકની ભૂમિકા પણ નિભાવવી પડે છે. જેવી રીતે
કાલિદાસ માટે એના ધર્મપત્ની એ નિભાવી હતી. અનિતિ સાથે સમજૂતી નહીં કરવાનો, પતિને સાચા રસ્તા પર ચલાવવાનો એનો એક એવો ગુણ છે કે જે બીજે ક્યાંય પણ જોવા મળતો નથી, તે માત્ર ગૃહસ્થ જીવનની પરિપાટીમાં જ જોવા મળે છે. મંદોદરી રાવણની પત્ની હતી, પણ એ ગુલામ બનીને ક્યારેય નહીં રહી અને પોતાની સ્વતંત્ર બુદ્ધિ ક્યારેય ગુમાવી નહીં. સીતા હરણનો વિરોધ તેણે છેલ્લે સુધી કર્યો છે. રાવણના મર્યા પછી પણ મંદોદરીએ પ્રજાહિતને મહત્વ આપ્યું છે અને વિભીષણની પત્ની બનીને લંકાના પુનઃનિર્માણમાં લાગી ગઈ છે. શિવાજીનો મોટો છોકરો સંભાજી પણ પોતાના પિતાથી બિલકુલ વિપરીત લંપટ, ધૂર્ત અને ચારિત્રહીન હતો. શિવાજીએ એને જેલમાં પૂરી દીધો હતો, પણ એની પત્ની યશુબાઈએ એવા તૈયાર કર્યા કે સંભાજીને મારી જોડીને પણ સાચા માર્ગ પર લાવી શકે. શિવાજીના મૃત્યુ પછી સંભાજી પિતાની ગાદી પર આવ્યા, પણ એમના પર નિયંત્રણ યશુબાઈનું હતું. આ નિયંત્રણે સંભાજીમાં આશ્ચર્યજનક પરિવર્તન કર્યું છે. તે મરાઠા ગૌરવ અનુસાર ઔરંગઝેબ સામે ખૂબ ટક્કર લેતા રહ્યા છે. શિવાજીએ મરાઠાઓમાં જાગૃતિ અને વીરતા પેદા કરી હતી, તેને યશુબાઈએ ક્યારેય ઘટવા દીધી ન હતી. સંભાજી ઘાયલ થયા અને યશુબાઈને ગુલામ બનાવી દીધા, છતાં પણ તેઓ ગુપ્ત રીતે પોતાના ક્ષેત્રનું ગુપ્ત માર્ગદર્શન કરતા રહ્યા છે. જ્યારે યશુબાઈ ગુલામ હતા ત્યારે એમણે ઔરંગઝેબની પત્ની જહાં આરા અને પુત્રી રોશન આરા બંનેને પોતાના કરી લીધા હતા. યશુબાઈ એવા આકર્ષક વ્યક્તિત્વવાળા અને પ્રતિભા સંપન્ન નારી હતા. 17 વર્ષ સુધી ગુલામ રહ્યા પછી 70 વર્ષની ઉંમરે જ્યારે તે મુક્ત થયા ત્યારે ફરી પાછું તેમણે મરાઠાઓમાં નવું જોશ ભરી દીધું હતું. પત્નીના સહયોગથી વિદ્વાન બનેલા કાલિદાસનું નામ સાહિત્યકારોમાં ચિરસ્થાયી રહેશે. તેઓ અભણ હતા, ઘણા તો કહેતા હતા મૂર્ખ છે, જે પોતાની દાઢી પર બેઠા હતા એ જ દાઢી તેઓ કાપતા હતા. વિદુષી વિદ્યુતમાં શાસ્ત્રાર્થ કરી પોતાના જેવા વિદ્વાન સાથે લગ્ન કરવા ઈચ્છતા હતા. ધૂર્ત પંડિતોએ કહેવાતા ષડયંત્રીઓએ ષડયંત્ર રચીને એમનું લગ્ન એ મૂર્ખ કાલિદાસ સાથે કરાવી દીધું. વિદ્યોતમાને જ્યારે વાસ્તવિકતાની જાણ થઈ તો ખૂબ દુઃખ થયું, પણ હિંમત ના હાર્યા. પોતે તેમણે ભણાવવાનું ચાલુ કર્યું. વિદ્યોતમાએ કહ્યું કે સાચા પતિ ત્યારે માનીશ કે જ્યારે તમે વિદ્વાન બનશો. કાલિદાસ સાચી લગનથી ભણવા લાગ્યા છે અને તેઓ દેશના લોકપ્રિય વિદ્વાન અને રાજકવિ બની ગયા છે. એમની સંસ્કૃત રચનાઓ પણ અત્યંત ભાવપૂર્ણ છે. પત્નીઓ પોતાના પતિને સુયોગ્ય બનાવી શકે છે, શ્રેષ્ઠતાના માર્ગે ચલાવી શકે છે, એનું ઉદાહરણ, જીવતું જાગતું ઉદાહરણ જો જોવા જઈએ તો કાલિદાસ છે. પાવન મંત્રો બતાવ્યા છે, સહિષ્ણુતામ સમાશ્રિત્ય મૈત્રી નિર્વાહયતે સદા સંસારે દ્વૌ નરો નૈવ પ્રકૃત્યા સામ્યતામ ગતો સ્વેચ્છાયાન બલાતત્ર બાધ્યમ કરતું કમપ્યહો શક્યતે સંકટો ભેતિ મરહાસ્તત્ર બલાયા દયતિ. સહિષ્ણુતાના આધારે જ મૈત્રીભાવ નભે છે. સંસારમાં કોઈ પણ બે માણસો એક સરખી પ્રકૃતિના નથી હોતા, છતાં પણ કોઈને બળપૂર્વક આપણી મરજી પ્રમાણે ચલાવવાનું દબાણ કરી શકાય નહીં. આ રીતે બળજબરીથી કામ કરાવવા જતાં આપણને વ્યવસ્થિત કરી મૂકે એવું મોટું સંકટ ઊભું થાય છે. એથી મતભેદને વિકસાવવાની તક જ ના આપવી. કદાચ જો એવી સ્થિતિ ઉપસ્થિત થાય તો એને સંકટ સહન કરીને કે ખૂબ દુઃખ સહન કરીને પણ કામ ચલાવી લેવું. નારી પતિવ્રત ધર્મનું અને નર પત્નીવ્રત ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરે, આ જ દૈવી જીવન છે. કેટલાય મહાપુરુષોના દ્રષ્ટાંતો દ્વારા આપણે જોયું. એકબીજાના સૌજન્યના સહારાથી બે સાથીઓ વચ્ચેની મિત્રતા ટકે છે. જેઓ આજીવન એક બંધનમાં બંધાઈ ચૂક્યા છે તેમણે તો સહનશીલતાનો અભ્યાસ વધારે સારી રીતે કરવો જોઈએ. બંને વ્યક્તિઓનો સ્વભાવ એકસરખો નથી હોતો, પણ સમજાવીને પટાવીને તાલમેળ બેસાડીને એવી નીતિ અપનાવવામાં આવે કે જેનાથી બે વ્યક્તિઓ એકબીજા સાથે ઝઘડવાનો
એકબીજા સાથે બંને વ્યક્તિઓને ઝઘડવાનો સમય જ ના આવે, બંને વચ્ચેના મતભેદને વધતો રોકવો જોઈએ, કોઈ પણ સંજોગોમાં એ સંકલ્પ કરવો જોઈએ. છેવટે તે મતભેદ દૂર થઈ જાય છે અને સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. ત્યારે લાગે છે કે એ સમયની મનસ્થિતિ તથા એ સમયનો આવેશ કેટલો નિરર્થક હતો. એકબીજા પ્રત્યે એકનિષ્ઠ ભાવથી સમર્પિત થઈને જીવન જીવે તો ગૃહસ્થ જીવન સ્વર્ગથી પણ વધારે મધુર બને છે. પત્ની માત્ર પતિપરાયણ જ હોય એવું નહીં, પતિએ પણ પત્ની પ્રત્યે એટલું જ કર્તવ્યનિષ્ઠ ચિંતન તથા વ્યવહાર રાખવા જોઈએ તો જ બંનેનું જીવન સાર્થક થાય છે. ખૂબ સુંદર દ્રષ્ટાંતો દ્વારા ગૃહસ્થ જીવન શ્રેષ્ઠ કેમ બને, મજબૂત કેમ બને, એકબીજાને સમર્પિત કેમ બને એની સુંદર વાતો આ પ્રજ્ઞાપુરાણમાં ગુરુદેવે બતાવી છે. આવો વધુ આવતીકાલે 2 મિનિટ માટે. હે પ્રભુ અપની કૃપા કી છાહ મેં લે લીજી, કર દૂર ખોટી બુદ્ધિ સબકો નેક નિયતિ દીજી, હમ આપકે હોકર રહે શુભ પ્રેરણા લે આપસે, સુખ બાંટ દે દુખ લે બંટા પ્રભુ ભાવ યહ ભર દીજીએ, પ્રભુ ભાવ યહ ભર દીજીએ. હે પ્રભુ અપની કૃપા કી છાહ મેં લે લીજીએ, કરતે રહે નિત પુણ્ય હમ બચતે રહે હર પાપ સે, ઉજલા ચારિત્ર્ય બના હમે ઉજ્જવલ ભવિષ્ય દે દીજીએ, ઉજ્જવલ ભવિષ્ય દે દીજીએ. હે પ્રભુ અપની કૃપા કી છાહ મેં લે લીજીએ, કર દૂર ખોટી બુદ્ધિ સબકો નેક નિયતિ દીજીએ, પ્રભુ છાહ મેં લે લીજીએ, પ્રભુ નેક નિયતિ દીજીએ. બોલી પરા પાવન પ્રજ્ઞાપુરાણી.